બાદ હવે અમદાવાદ આરટીઓ રાઉન્ડ ધ બ્લોક કામગીરી શરૂ કરી છે. લોકડાઉનના કારણે બાકી રહેલા લાયસન્સના કામો માટે હવે સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી કામગીરી શરૂ કરી છે. છેલ્લા કેટલાય સમયથી આરટીઓમાં અરજીઓના ભરાવો થઈ ગયો હતો. અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓને સવારે 6 વાગ્યાથી કાર્યરત કરવામાં આવ્યું છે. 16 જુલાઈથી આરટીઓમાં લાયસન્સ માટેની કામગીરી 15 કલાક ચાલી રહી છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટિંગ ટ્રેક કામગીરી સવારે 6 વાગ્યાથી શરૂ કરાઈ છે. પહેલી શિફ્ટ સવારે 6:00, 2:15 અને બીજી શિફ્ટ 2:15 થી 10 વાગ્યા સુધીની રાખવામાં આવી છે. જે પ્રમાણે બે શિફ્ટમાં કામગીરી કરવામાં આવી રહી છે તે પ્રમાણે જોવામાં આવે છે કે બે શિફ્ટમાં જ્યારે કામગીરી ચાલુ રહેશે તો જે વેઇટિંગ ટાઈમ છે, જેને આપણે પ્રતીક્ષા સમય કહીએ છીએ એપોઇન્ટમેન્ટ મેળવવા માટેનો, એમાં ચોક્કસ ઘટાડો જોવામાં આવશે. આરટીઓ અમદાવાદ ખાતે ટેસ્ટ ટ્રેકમાં અત્યારે 16 જુલાઈથી અત્યાર સુધીમાં ટોટલ 2 શિફ્ટમાં કામ કરવામાં આવે છે. ટેસ્ટ ટ્રેક માટે ખાસ શિફ્ટ 1નો સમય છે 6 થી 2:15 અને શિફ્ટ 2નો સમય છે 2:15 થી 10:30. 16 જુલાઈથી 2 શિફ્ટમાં ટેસ્ટ ટ્રેક અમારું કાર્યરત છે. જે દિવસથી કાર્યરત થયું છે તો અંદાજિત ફિગર પ્રમાણે જોવા જાય તો 1000થી વધારે ફોર વ્હીલરના ટેસ્ટ લેવામાં આવે છે અને નિયર અબાઉટ 2500થી વધારે ટુ વ્હીલરના ટેસ્ટ અહીંયા આરટીઓ અમદાવાદ ખાતે લેવામાં આવેલા છે. અને આજે 2 શિફ્ટમાં કરવામાં કારણે પ્રતીક્ષાના સમયમાં ઘટ, જે અપોઇન્ટમેન્ટ ટાઈમમાં જે વેઇટિંગ ટાઈમ આવતો હતો તેમાં ઘટાડો થયો જોવામાં આવે છે. લાયસન્સ માટેની અરજીઓનું ભારણ ઘટાડવા ડ્રાઇવિંગ ટેસ્ટનું સમય વધારાયો છે. સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનું ટેસ્ટિંગ ટ્રેકની કાર્યવાહી શરૂ છે. 1 કલાકમાં ટુ વ્હીલર માટેની 26 અને ફોર વ્હીલર માટે 17 લોકોને ટેસ્ટ આપી શકે છે. 2 શિફ્ટમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટેસ્ટિંગ ટ્રેકમાં કામગીરી રહેશે. તો રોજના 240 ફોર વ્હીલર અને 365 ટુ વ્હીલરની ટેસ્ટ અપાઈ રહી છે. દૈનિક ક્લબ લોકો ટેસ્ટિંગ આપી રહ્યા છે. તો આરટીઓમાં ટેસ્ટના સ્લોટ વધારવામાં આવ્યા છે. તેની સામે પણ 7 કલાક વધારવા અરજદારો માટે ફાયદાકારક રહેશે. અરજદારોની સલામતી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.